હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આપણે શરૂ કરેલી છે ગુજરાતના જીપીએસસીના સાંસ્કૃતિક વારસાની સિરીઝ અને મેથ્સ એન્ડ રિઝનિંગની સિરીઝ તો આપણે મેથ્સના પણ વિડીયો ઘણા ખરા કવર કરી લીધા છે જેને ના જોયા હોય તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને ભાતીગળ ચિત્રકલા જે હાલનો આપણો ટોપિક ચાલે છે એનો આ પાર્ટ 5 છે તો આની આગળના પાર્ટ ચાર જે છે એ હું અહીંયા આઈ બટનમાં લિંક આપી દઈશ ત્યાંથી તમે જઈ શકો છો અને હા હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી એ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર તો જરૂર કરજો આજે આપણે કવર કરવાના છીએ કાસ્ટ પટ્ટીકા પર ચિત્ર અને ઓળિયા ચિત્ર હવે કાસ્ટ પટ્ટીકા શું છે એ સમજી જશો એટલે તમારા માટે એકદમ ઈઝી છે કે કાસ્ટ પટ્ટીકા પર ચિત્રો શું છે એ સમજવા અને ઓળિયા ચિત્ર એ પણ એકદમ ઈઝી છે અને ખાસ વાત એ કે exam નો મોસ્ટ important ટોપિક છે ઓડિયા ચિત્ર મેન્સ માટે અને પ્રિલિમ માટે તો શરૂ કરીએ પહેલા તો આપણે એ જોઈ લઈએ કે મધ્યકાલીન જૈન જૈનેતર હસ્તપ્રતો હતી એમાં લોકકલા કઈ રીતના સંકળાયેલી હતી તો લગભગ પંદરમી થી સોળમી સદી હવે તમને આ date યાદ ના રહે તો its ઓકે પણ યાદ રાખજો આ વસ્તુ કે જૈન પોથીઓમાં કલ્પસૂત્ર અને કાલ્કાચાર્ય કથા એના ઉપર આ ટાઈપનું હસ્તપ્રતો પર ચિત્રણ થયેલું હતું અને બીજું છે જેને સ્તરમાં એ છે બાલ ગોપાલ સ્તુતિ અને રતિ રહસ્ય હવે એક વસ્તુ યાદ રાખવાની કે જૈન પોથીઓમાં જૈનોને લગતું આવે તો એ છે કલ્પસૂત્ર એ લોકોનો મહત્વનો ગ્રંથ છે અને કાલકાચાર્ય કથા આમાં મને જ્યાં સુધી નોલેજ છે ને ત્યાં સુધી હેમચંદ્રાચાર્ય જે છે એમનું કંઈક લખેલું છે જો હું ખોટી હોય તો મને જેને સાચી માહિતી ખબર હોય મને કરેક્શન કમેન્ટમાં કેજો મને ખબર છે ત્યાં સુધી કાલકાચાર્યમાં એ જ વર્ણન કરેલું છે અને જૈનેતર્મા છે બાળ ગોપાલ સ્તુતિ બાળ ગોપાલ એટલે આપણને ખબર છે કૃષ્ણ ભગવાન એની સ્તુતિ તો જૈનેત્તરમાં જૈન સિવાયના સાહિત્ય જૈનેતરમાં મતલબ જૈન સિવાય તો બાલગોપાલ અને રતિ રહસ્ય આમાં રતિ નામની એક દેવી હતી એમનું અહિયાં કઈક વર્ણન કરેલું છે ત્યાર પછી સત્તરમી અઢારમી સદીમાં સંગ્રહી પ્રકરણ એ જે છે એ સંવંત સોળસો ને ચુમ્માલીસ વખત નું છે હાલમાં કયું સંવંત ચાલે છે હવે શરૂ થયું નવું સંવંત આપણું મને comment section માં જણાવજો કે આ ગ્રંથ કેટલા વર્ષ જૂનો છે અને ઉત્તરાધ્યાન સૂત્ર એ પણ અઢારમી સદીનું છે અને જૈનેતર ધારામાં અભિનવ નામવાલા ભાગવત દશમ સ્કંદ એ બંને પોથીઓમાં ચિત્રો લોકઘાટીના છે. તમને એવો question તો થયો જ હશે શરૂઆતમાં કે આ ગ્રંથોના નામ આપણે કેમ યાદ રાખીએ છીએ? પણ હા આ ગ્રંથો જે છે એમ જ યાદ નથી રાખતા એના ઉપર પોથી એ પદના પોથી ચિત્રો છે પોથી ચિત્રોનો એમાં સમાવેશ કરવામાં આવેલો છે એટલા માટે યાદ રાખવા પડે તો આ સિક્વન્સ છે તમે જુઓ પંદરમી સદી સોળમી સદી સત્તરમી સદી અઢારમી સદી અને ઓગણીસમી સદી તો અહીંયા આપણે આવી રીતના પાંચ સદીઓને યાદ રાખેલી છે એમાંથી સાત કે આઠ મેક્સિમમ થી આઠ ગ્રંથો થાય છે યાદ રાખી લેજો અને હા ઓગણીસમી સદીના આ બે સૌથી મહત્વના છે નાંદડ અને મધુમાલતી ઓગણીસમી સદીના છે તો એ ઇઝીલી યાદ રહી જશે અને કોઈ પણ ટ્રીક કરીને યાદ રાખી પણ લેજો હવે આવે છે અઢારમી સદીમાં કચ્છમાં આકાર પામેલી જે શૈલી છે કમાન્ગરી શૈલી હવે આપણને ત્યાં તો ભણેલા નથી પણ હા આપ આપણે આને આગળ કવર કરવાના છીએ એ લોકાશ્રિત રૂપથી રૂપની કળા છે મતલબ લોકો એ વિકસાવેલી કળા છે તો એ ક્યાં જોવા મળે છે તો એ છે ભુજ મુંદ્રા એવા સ્થળો જે છે એમાં કમાંગરો કમાંગરો કમાંગરી કલમના જે કારીગરો છે એ કરનારા કલાકારો છે એને કમંગરો કેવાય આ કલમની ઘાટીએ પોથીઓ ચિતરતા હજી આ પોથી જે ચિત્રણ છે એનો જ આ લાસ્ટ ભાગ છે લાસ્ટ જે કહીએ પોર્શન તે પણ આગળ જે ઓળિયા ચિત્ર છે એની આ શરૂઆત છે તો એમાં શકુનાવલી શપ્તસતી આ બંને કચ્છી લોક રૂપ છે તો પોથી ચિત્ર તો છે જ પણ એની અંદર કલમ જે છે એનું મિશ્રણ જોવા મળે છે શકુનાવલી અને તો અને સૌરાષ્ટ્રની શિલાવત કે સલાટી શૈલી આ પણ આપણે ભણવાના છીએ એ પણ કમાંગરી શૈલીની સમકાલીન છે બંને અઢારમી સદીમાં જ વિકાસ પામેલી છે સૌરાષ્ટ્રમાં આ કલા હતી કચ્છમાં આ કલા હતી તો એ પરંપરાનું સચિત્ર રામાયણ ચિત્ર વાળું રામાયણ છે એ ગંગાજળ વિદ્યાપીઠ અલિયામાં સંગ્રહાયેલું છે આ સ્થળ યાદ રાખવું જરૂરી છે અને શું છે એ પણ જરૂરી છે અને ઓગણીસમી સદી જેવી શરૂઆત થઈ ત્યાર પછી થોડા જ સમયમાં આપણને ખબર છે આપણા દેશની સ્થિતિ શું હતી અંગ્રેજોનું રાજ હતું ઘણીવાર વાર મરાઠા સાથે યુદ્ધ થતા હતા સાઉથમાં પણ કંઈ એવી જ સ્થિતિ હતી તો એ વખતે ગુજરાતમાં મરાઠા અને અંગ્રેજોના સમયે હસ્તપ્રતો થઈ બનેલી હતી એમાં કાળીશાહી આ ઇમ્પોર્ટન્ટ છે કાળી શાહી અને એની લોકિક પરંપરા એટલે કે લોકોની જે પરંપરા છે એના રેખાંકિત સંયોજનો મળે છે રેખાચિત્ર જે કહીએ ને એ ટાઈપ તો એમાં જે ઉદાહરણ છે એ છે પંચતંત્ર અને શામળની વાર્તાઓ શામળ જે છે એ ક્યાં જન્મેલા એમનું વતન કયું હતું એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો તમારા સાહિત્યના પોર્શન માટે પણ ઇમ્પોર્ટન્ટ છે મને જ્યાં સુધી બાબતો લાગે ત્યાં સુધી આવી રીતના રિવિઝનમાં કવર કરતી રહીશ તો હવે ચાલુ થાય છે આપણો એકચ્યુઅલ ટોપિક જેને આપણે હમણાં સુધી વેઇટ કરતા હતા એ છે પોથી બંધન નામ વાંચો આખું પોથી બંધનની કાષ્ઠ પટ્ટિકા પર ચિત્ર પોથી બંધન એટલે શું પોથી બાંધવાની પણ કઈ રીત તે ડિસ્ક્રિપ્શન વાંચશો એટલે ખબર પડી જશે તાડપત્ર અને કાગળ આની બ બંનેની પહેલાં પર ચિત્રણ થતું આપણે જોયું છે આગળ કવર કરી લીધું છે જેને ના જોયું હોય એ ડિસ્ક્રિપ્શનમાંથી અથવા આઈ બટનમાંથી લિન્ક મેળવી લેજો અને જોઈ લેજો તાડપત્ર અને કાગળની હસ્તલિખિત પોથીઓ પટ્ટી આકારની કે લંબચોરસ હતી આથીને સાચવવા માટે ઉપર નીચે લાકડાની પટ્ટીનો ઉપયોગ થતો હતો હવે આપણે કોઈ પણ બુક હાલમાં ખરીદીએ તો આપણને ખબર છે ડાયરેક્ટ કોઈ બુક નથી આપી દેતું બુક કેવી હોય છે કન્ટેન્ટ જે હોય એ તો અંદર હોય પણ એની ઉપર કવર પણ હોય પ્લાસ્ટિક કવર હોય હાર્ડ બુકનું જે કવર આવે એ હોય તો એ સાચવવા માટે હોય એ લોકોની એડવર્ટાઇઝમેન્ટ માટે તો એ લોકો યુઝ કરે છે ખાલી આગળ પાછળ કંઈક એ લોકોના નવા બુક્સ હોય તો એ લોકો આપે પણ એનો મેઇન પરપઝ છે કે અંદરનો જે કન્ટેન્ટ છે એ સચવાઈ રહે તો એવી જ રીતના જ્યારે હસ્તલિખિત પોથીઓ હતી એને સાચવવા માટે લાકડાની પટ્ટી ઉપર અને નીચે લગાવવામાં આવતી. એને એવું ધારી લેવાનું કે એનું કવર અને છેલ્લું પેજ છે. પત્ર એટલે કે પેપર અને પાનાના ક્રમ એ વ્યવસ્થિત ગોઠવાય રે એ માટે તાડપત્ર અને પટ્ટીકાઓ વચ્ચે કાણું પાડીને તેમાં દોરો પરોવીને પોથી પટ્ટીને બાંધીને તેની જાળવણી કરવામાં આવતી. સમજી ગયા હવે? કે લખાણ હોય તે ઘણું બધું હોય તો કદાચ વિખાઈ જાય આમ તેમ થઈ જાય તેને ગોઠવવું કેવી રીતના વારે વારે એટલા માટે એને કાણું પાડીને એકદમ ક્રમબદ્ધ ગોઠવી દેવામાં આવતું સચિત્ર પોથીની પટ્ટીકા સચિત્ર પોથી છે એની પટ્ટીકા એમ જ હોય કઈ ચિત્રણ કરેલું ન હોય તો સારી લાગે બિલકુલ ના લાગે તો એને સારી લાગે ને એટલા માટે ચિતારા હોય એના ઉપર ચિત્રણ કરેલું હતું એને પાટલી ચિત્ર કહેવાય છે કાષ્ઠપટ્ટિકા પર જે ચિત્ર કરવામાં આવે એનું એક્ચુઅલ નામ છે પાટલી ચિત્ર આવો વળે મને નથી લાગતું તમે ક્યાંય સાંભળ્યો હશે પણ માં જે આપણે ન સાંભળેલું હોય એ જ જલવેશ પૂછાતું હોય તો અહીંયા આપણે ક્લિયર કરી દેવું તમારે કે કાષ્ઠપટ્ટિકા એટલે પાટલી ચિત્ર અને પાટલી ચિત્ર ક્યાં દોરવામાં આવે કે એ લોકો જે બૂક લખતા કાગળવાળી કે તાડપત્રવાળી એના ફ્રન્ટ પેજ અને જે છેલ્લું પેજ આવે છે તે હવે એ ક્યાં જોવા મળે છે હમણાં સુધી આપણને એમાં કયા ચિત્ર જોવા મળે છે કાસ્ટ પટ્ટી કે પાટલી ચિત્ર પર શું દોરવામાં આવે છે તો જૈન પરંપરા છે એમાં ચૌદ સ્વપ્ન તમને કદાચ આઈડિયા હોય તો જયારે જૈન ધર્મના જે મેન સંસ્થાપક છે મહાવીર સ્વામી એ જયારે જન્મેલા એ પહેલા એમની માતા ને ચૌદ સ્વપ્ન આવે છે અલગ અલગ અને એના પરથી એવું કહી શકાય વિધવાને એવું કહેતા હતા કે જન્મનાર બાળક જે છે એ ખૂબ મહાન બનશે તો એ જે ચૌદ સ્વપ્નની કથા છે એ કાષ્ઠ પટ્ટી ચિત્રમાં સમાવિષ્ટ કરવામાં આવેલી છે ત્યાર પછી અષ્ટ માંગલિક અને એ ના હોય તો એના સિવાય ઘણા પશુ પંખી અને ફૂલ ફૂલપત્તીના ચિત્ર પણ દોરવામાં આવેલા છે હવે ધર્મ ધર્મરૂઠી પ્રમાણે એ લોકોની જે ધર્મ રીત છે એ પ્રમાણે તીર્થંકર શિક્ષા ગ્રહણ અને બાળકોની હિત શિક્ષા માટે પાઠશાળા કે રંગીન પર બાળકો હોય અને આ મોટા માટે હોય વડીલો કે યુવાનો હોય એના માટે તો એમના માટે જે રંગીન પાટી બનાવેલી હોય એના પર માતૃકા અને કક નું સુશોભન થયું છે માતૃકા પદે તો એવું લાગે કે કઈક માતૃ એટલે માતા સંબંધિત કંઈક સમાવેશ કરેલો હશે પણ આ શું છે એનો મને કોઈ આઈડિયા નથી તમે એમ જ યાદ રાખી લેજો અને જો કોઈને ખબર હોય તો તમે જણાવી દેજો તો આ વિદ્યા પૂજન તરીકે થાય છે આ જે પાટી ચિત્ર છે તીર્થંકર શિક્ષાગ્રહણ અને માતૃકા અને કક એ ત્રણે ત્રણ નું વિદ્યા પૂજન તરીકેનો ઉપયોગ થાય છે કાસ્ટ પર થયેલા ચિત્રોને એટલે લાકડું તો એના પર જે ચિત્ર થયા છે એને વારંવાર આપણે હાથ લગાડીએ તો ચિત્ર ભૂસાઈ જાય હાલના કેનવાસના જે ચિત્ર આવે છે એમાં પણ એવું થાય ગંદા થઈ જાય હાથ દર વખતે આપણા સાફ નહીં પાણીવાળા ધૂળવાળા પરસેવા વાળા વગેરે લીધે ચિત્ર ખરાબ થઈ જાય તો એ સમજ એ લોકોને એ વખતે પણ હતી કે ચિત્ર રેલાય કે ભૂસાઈ ન જાય એના માટે એ લોકો લાક્ષારસનો ઢૂળ ચડાવતા હવે લાક્ષારસ શબ્દ કદાચ કોઈએ મહાભારતમાં સાંભળેલો હશે કે પાંડવો જ્યારે એ દુર્યોધન તરફથી એક મહેલ ગિફ્ટ થાય છે એ ને એ મહેલ છે ને લાક્ષારસનો બનેલા બનાવેલો હોય અને દુર્યોધન નું કાવતરું એવું કંઈક હોય કે પાંડવો જો એ લાક્ષાગૃહમાં પ્રવેશ કરે તો લાક્ષાગૃહને આગ લગાવી દેવી જેનાથી પાંડવો મૃત્યુ પામે તો લાક્ષારસ એ કંઈક સળગી શકે એવું ગુંદર છે અને એ આના પર એનો ઢોળ ચડાવવામાં આવતો એટલે પતલું લેયર ચડાવી દે કે ચિત્ર પણ દેખાય અને ચિત્ર ખરાબ પણ ના થાય એ રીતના ચિત્રના માટે ઢોળ દેવામાં આવે હવે આપણે જે જોયું એનું એક્ઝામ્પલ એ છે કે આ રીતના પટ્ટીકા ઉપર લખાણ લખેલું હોય અને આવી રીતના વચ્ચે કાણું પાડી દે અને એને આખી એક થપ્પી જેવી બનાવી દેવામાં આવે અને ત્યાર પછી એને આ રીતના પન્ના ફેરવી ફેરવીને વાંચવામાં આવે આપણનું આમ લઈ જાય એના પછીનું આમ લઈ જાય અને છેલ્લે બંધ કરતી વખતે આખો થપ્પો આ બાજુ કરી દે તો એ દઈએ પોથી છે એ એ બંધ થઈ જાય તો અહીંયા આપણો જે છે છે પૂરો હવે છે ઓળિયા ચિત્ર ઓળિયા ચિત્ર જો ટોપિક છે એ જેને ના જોયો હોય કે એક્ઝામમાં પૂછાય છે પાસ્ટ બે વર્ષના જીપીએસ ના પેપર ચેક કરો મેન્સ અને પ્રિલિમ બંનેમાં છે એક કોઈના કોઈ ફોર્મમાં તો પૂછાય જ છે અને એકાદ એક્ઝામમાં તો ઓળિયા ચિત્રની આખી શોર્ટનોટ જ પૂછાઈ ગઈ છે બે માક માટે પણ હાલમાં તો જીપીએસસી પ્લસ માર્કના જ મેન્સના ક્વેશ્ચન પૂછવાની છે પણ બની શકે કે એની અંદર તમને સબ ટોપિકમાં ક્યાંક મળી જાય અને પ્રિલિમવાળાને તો ઇમ્પોર્ટન્ટ જ છે હવે શું છે તો જે અજંતા એલોરાના ભીત ચિત્રની પરંપરા હતી એ નાશાપ્રાય બની ગઈ એટલે કે એકદમ લુપ્ત જેવી થવા આવેલી હતી એકદમ બંધ નથી થઈ ગઈ છતાં સાવ લુપ્ત નહીં થઈ હતી બરાબર ક્યાંક ક્યાંક ને તો તમને ઝલક જ આવે પણ શાસ્ત્રીય કળા પરંપરાની સમાંતરે એટલે કે શાસ્ત્રીય જે કળા શૈલી હતી એની સાથે સાથે એની જોડે જોડે લોક કલા નો સ્ત્રોત વહેતો હતો જે ટ્રેડિશનલ એકદમ પ્રોફેશનલ જે ચિત્ર કળા છે એ તે શાસ્ત્રીય કળા અને લોક કળા એટલે એમાં એ બધી વસ્તુનું ધ્યાન ના રાખવાનું જે પ્રોફેશનલમાં ધ્યાન રાખે એવું નહીં મન ફાવે એ ટાઈપનું આપણું પેઇન્ટિંગ કરવાનું એની અંદર કલર કરવાના અને એની અંદર જે તત્વો મૂકવાના હોય એ મૂકી દેવાના તો આ બંને એક સાથે વિકસતા હતા શાસ્ત્રીય ચિત્રકળા પણ એટલી જ જોરશોરમાં હતી અને કળા પણ એટલી જ જોરશોરમાં હતી તો એના જે નિર્દેશો છે એના જે વર્ણન છે એ આપણને આગમ ગ્રંથોમાં મળે છે આગમ ગ્રંથો એ ન્યા ક્વેશ્ચન માર્ક મે એટલે કરેલો છે કે તમારા માટે અહીંયા ક્વેશ્ચન છે આગમ ગ્રંથો કયા ધર્મના મહત્વના ગ્રંથો છે કમેન્ટ સેક્શનમાં જણાવજો આ હિસ્ટરી નો ટોપિક છે છતાં પણ હિસ્ટરી ને જીપીએસસી માં એ કોઈ હોય જ નહીં કે આ ટોપિક અલગ છે આ ટોપિક અલગ છે બધા જ એકબીજા જોડે કનેક્ટેડ છે અને કરતા જઈએ સાથે કનેક્ટ એટલું આપણને ઈઝી રહે એટલા માટે હવે આગમી ગ્રથોમાં જે ઉલ્લેખ છે એ પ્રમાણે જોઈએ તો લોક કલાકારો ધાર્મિક એટલે કે ધર્મ લોકોને દર્શન કરાવતા લોક કલાકારો એટલે લોકોને મનોરંજન કરાવનાર ધાર્મિક અને લૌકિક એ બંને પ્રકારના પટચિત્રોના ઓળિયા એટલે કે જે ચિત્ર દોરેલા હોય એ સાથે લઈને જતા એક ગામ થી બીજે ગામ દ્રશ્ય અને શ્રાવ્ય એટલે બતાવતા ચિત્ર બતાવતા અને એનું વર્ણન કરતા શ્રાવ્ય એટલે સંભળાવીને લોકોને દર્શન કરાવતા અને લોકિક પરંપરામાં વસ્ત્રપટમાં આલેખ્ય દ્રશ્ય કે ચિત્રકથાની પરંપરા હતી લઈ લો કે કોઈક ધારો કે લોકિક કથા એટલે શું કે લોકો દ્વારા બોલાયેલી કથા આપણે જ્યારે નાના હતા ત્યારે સાંભળી લે છે પેલી કાગડાવાળી પાણી જે કુંજામાં કાકરા નાખીને જે પાણી કાઢે છે ચતુરાઈની કથા હતી તો એ લૌકિક પરંપરા છે રીઅલ માં એવું થયું કે નહીં એ કોઈ જોયું નથી પણ એ લોકો દ્વારા બોલાય છે એટલે એને કાગળ પર કે ઓળીયા પર ચિત્રણ કરવામાં આવતું અને એ પછી ગામે ગામ જઈને લોકોને સંભળાવવામાં આવતું અને બતાવવામાં આવતું એવી કથાઓ હવે એ સમયે વસ્ત્રપટ ઓળિયામાં જ ચિત્રાંકન થતું જે વસ્ત્રપટ છે ને એને જ ઓળિયા કહેવાય બીજું ખાસ કંઈ ઓળિયામાં નથી પણ આ ડિસ્ક્રિપશન જે છે ને એ યાદ રાખવું જરૂરી છે ઓળિયામાં થતું અને એનો વિન્ટો વિન્ટો એટલે ધારો કે કંઈ કપડું હોય લાંબુ અહીંયા હું ડ્રો કરું છું લાંબુ કપડું છે ધારો કે પંદર વીસ મીટર તો આપણે શું કરીએ આને ગોળ 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 વિંટાળતા જઈએ અથવા અને ચોરસ જેવું સંકેલી લઈએ તો જે તૈયાર થઈને વિન્ટો અથવા વિન્ટલો કડા ફિન પણ કે તો એને જ સિમ્પલ એજ છે કે એ આખું ચિત્ર નું દોરેલું હોય આમાં ચિત્ર દોરેલા હોય બહુ બધા અને પછી ને સંકેલી લે વ્યવસ્થિત રીતે કે ચિત્ર એના ખરાબ ના થાય તો એ સાથે લઈને મંખો આ મંખો કોણ છે એ સમજીએ લુક જાતિઓની વચ્ચે ફરતા અલગ અલગ લુક જાતિયા થઈ આપણે એ વખતે તો એ લુક જાતિઓની વચ્ચે જઈને એ લોકો ફરતા એટલે અલગ અલગ લોકજાતિમાં અલગ અલગ કથાનું ડિસ્ક્રાઇબ ડિસ્ક્રિપ્શન આપતા ઓળિયામાં નિર્દેશિત ચિત્રં ચિત્રાંકનનું દ્રશ્ય સાવ્ય રીતે દર્શન કરાવતા આપણે જોઈ લીધું એ તો કઈ રીતના કરાવતા તે આપણે આ જોવાનું તો મંખો મંખ એ કોણ છે તો મંખ એટલે ચિત્રફલક એટલે કે ઓળિયા ચિત્રફલક એટલે ચિત્ર દોરવા માટેની જે સપાટી આવે છે તે એ બતાવીને ભિક્ષા મેળવતા ભિક્ષુકો આપણે ફોરેન કન્ટ્રીમાં ઘણી વાર જોયું હશે કે રોડ પર ઘણા મ્યુઝિક વગાડીને લોકો અને પૈસા કમાય છે તો એ જ રીતના અહીંયા પણ કઈક ની પરંપરા હતી કે ચિત્ર લઈને કથા અને ચિત્ર બતાવતા લોકોનું મનોરંજન કરતા એટલે લોકો કઈક એમને આપતા રિક્ષામાં તો એ જે ભિક્ષુકો છે એને મંખ કહેવાય છે અને આવા ઉલ્લેખો ક્યાં જોવા મળે છે મંખ ના જે ઉલ્લેખ છે કે આવી કથા પણ કહેવાતી આવો ઉલ્લેખ જોવા મળે છે કાદંબરી અને મુદ્રા રાક્ષસ જેવા ગ્રંથો છે એના નામ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો તો આ સ્લાઇડમાંથી તમને ત્રણ ક્વેશ્ચન મળે છે આગમ ગ્રંથો કયા ધર્મ સાથે સંકળાયેલા છે કાદંબરી કોને લખેલું અને મુદ્રા રાક્ષસ કોને લખેલું ત્યાર પછી છે ચિત્રો વસ્ત્ર પર થતા અને એને કહેવાય ઓળિયા ફરીથી ફિનેશન આવી તમારે બતાવી હોય તો તમે બતાવી શકો અને વણેલા જે વેજા છે એટલે કે વણેલું કપડું એની ટૂંકા પન્નાની ખાદી પન્નો એટલે લંબાઈ કુણિયા જે પહોળાઈ આવે છે એમાં પહોળાઈ ઓછી હોય પણ લંબાઈ વધારે હોય તો એ ટૂંકો પન્નો કહેવાય લંબાઈ જેની ઓછી હોય ને એને પન્નો ટૂંકો કહેવાય અને લંબાઈ જો વધારે હોય તો એને લાંબા પન્નાની કહેવાય તો એ ખાદી પર પહેલા ચોખાનું હવે આ એની પ્રોસેસ છે કઈ રીતના ઓળિયા ચિત્ર exactly તૈયાર થતા હાથમાં આવ્યું કાપડ અને પેઇન્ટ કરી દીધું એવું ને એને ખાસ પ્રોસેસમાંથી પાસ કરવું પડે તો પહેલા ચોખાના ઓસામણનો ખેડ ચડાવીને કાપડને કડક બનાવાતું અવે ચોખાનું ઉસામણ એટલે ચોખા બાફીને જે પાણી વધે છે એને કાપડ પર લગાવવામાં આવે જેથી કાપડ એકદમ કડક થઈ જાય તો ચિત્ર દોરવામાં પણ સારું રહે એટલા માટે અને પછી વસ્ત્રગાળ ખડીના પ્રવાહીમાં સરસ કે ગુંદર પ્રમાણસર ભેળવીને સરસ અને ગુંદર એ બન્ને જ કઈ એવા પ્રવાહી છે જે કપડને જકડી રાખે ચીકણું કરી દે પ્ર પ્રમાણસર ભેળવીને ખેળ ચડાવેલા વસ્ત્ર પટ પર ખડીનું અસ્તર મારીને હવે જે ખડી જે હોય ખડી એટલે સફેદ કલર આવે છે સફેદ કલરનો પાવડર હોય એની અંદર ગુંદર ભેળવવામાં આવે તો સફેદ કલરનું પ્રવાહી તૈયાર થાય અને એનું સ્તર એટલે કે પટ્ટો એ જે કાપડ હોય ને એના પર મારી દેવામાં આવે હવે ચોખાની આળચડી ખેડ જે ઓસામણ કેતે અને એના ઉપર આ સફેદ ખડીનું અસ્તર લગાવવામાં આવે એટલે બે સ્તર ચડાવવામાં આવેલા છે અને ફાઇનલી સફેદ જે સ્તર ચડાવ્યો એના પછી ચિત્રપટ પર ભૂં તૈયાર કરવાની ભૂં એ ગુજરાતી શબ્દ છે પણ એનો ઇંગ્લિશ આપણે જોઈતી છે કેનવાસ જે હાલનું આપણું કેનવાસ પેપર આવે ને એ પણ કંઈ એ જ રીતના તૈયાર થાય જો કોઈ પાસે કેનવાસ હોય અથવા તમે ક્યાંક એને જોઈ જાઓ તો ખાલી તમે એને સ્મેલ કરજો એકદમ ખરાબ સ્મેલ આવે એ શેના લીધે કે એ આ ચોખાનું જે ઓસામણ ચડાવેલું હોય ને એના લીધે હાલમાં તો ખબર નહીં કઈ રીતના પ્રિપેર થાય છે કોઈ કેમિકલ વગેરે મળે છે કે નહીં પણ જે ઓરિજિનલ જે પહેલાના પેન્ટિંગ હતા એના કાગળ પણ આજ રીતના તૈયાર થતા એટલે છે ઘણી વાર ખૂબ જ સ્મેલ કરે એના લીધે અને એના ઉપર માટી અને વનસ્પતિમાંથી બનાવેલા રંગોનું ચિત્રણ કરાતું વનસ્પતિમાંથી પણ ઘણા પ્રકારના રંગ મળે અને માટીમાંથી પણ રંગો મળે ઘણા પ્રકારની કલરવાળી માટી હોય અને વનસ્પતિમાંથી તો ખબર જ છે આપણને ઘણા ટાઈપના રંગ મેળવી શકીએ છીએ આપણે આગળ પર ડિસ્કસ કરેલું હતું ભીત પર દોરેલું ચિત્ર ફેરવી નથી શકાતું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ નથી જવાતું ત્યાં લોકોને બોલાવવા પડે કે તમે જોવા આવો પણ ઓળિયાનું શું છે ઓળિયા તો એક કાપડ છે લાંબુ એના પર ડ્રો કરેલા હોય તો ઓળિયા બંને ટૂંકા અને પ્રલંબ એટલે કે પહોળા તો લાંબા થોડા ઓછા એ હોવાથી ગોળ વિટલો તૈયાર કરીને તેને વાંચનારો પોતાની સાથે લઈને ફરે છે ગોળ ફેરવી દે એટલે આખું ભેગું થઈ જાય તો પકડવામાં સરળતા રહીને ચિત્ર પણ ખરાબ ના થાય અને પછી સાથે લઈને ફરે પછી શું કરે અલગ અલગ જગ્યાએ જઈને કથા વર્ણવે અને લોકો એના બદલામાં એમને ભિક્ષા આપે તો જૈન અને બૌદ્ધ પરંપરામાં ઓળીયા નો નિર્દેશ મળે છે હવે એ વખતે આપણે જોયું હમણાં સુધીમાં જૈન ખાલી હમણાં સુધી જૈન જોતા આવતા હતા તા જૈનેત્તરમાં મોટા ભાગે કૃષ્ણનો છે રામનો છે એવું મળતું તો અહીંયા બૌદ્ધ કલા પણ બૌદ્ધ પરંપરામાં પણ જોવા મળે છે ઉદ્ધતન સુરી આ નામ છે એમના કોઈ પુરુષ હશે ધર્મપુરુષ એમનું એમની કોલે માલા કથા એમનું રચના છે આ અને એમાં જે ચિત્રાવલી ઉલ્લેખ છે એમાં મનુષ્યલોક નારદલોક અને દેવલોક આ ત્રણ પ્રસંગની અંદર વર્ણન કરેલું છે કયા ઓળીયા પરંપરા છે અને એની અંદર ત્રણે ત્રણ લોક બતાવેલા છે જૈન પરંપરા મુજબ અને બૌદ્ધ પરંપરા મુજબ છે દિવ્યાવદન અશોકાવદાન

નામ યાદ રાખવા એટલે મોટી વાત નથી કઈ પણ કી બનાવીને તમે આરામથી યાદ રાખી શકો તો તમને અત્યાર સુધી કવર કરું છું એ કેવો લાગ્યો એનો ફીડબેક મને કમેન્ટ સેક્શનમાં જરૂર આપજો કેમકે હું કેવા ટ્રેક પર જાઉં છું એ મને ખબર નથી કેમકે તમે કંઈ રિસ્પોન્ડ નથી કરતા તો કમેન્ટ સેક્શનમાં જણાવો અથવા તો લાઈક કરો તો સે કમ ખબર પડે કે હા તમને ગમે છે અને હા જો કોઈ ડિસલાઇક કરો ને તો મને એનું કારણ જણાવજો કેમ કે હું એ વસ્તુ ઇમ્પ્રૂવ કરી શકું એટલા માટે અને નથી કરી કરી એ દેજો આપણે વારસાને એવી રીતના કવર કરીશું કે તમને ફ્યુચરમાં પછી કોઈ વાર એને તૈયાર કરવા બેસવું ના પડે એક જ ટાઈમમાં તમે પરફેક્ટ રીતે તૈયાર કરી શકો એ રીતના આપણે એને પ્રિપેર કરવાના છીએ અને મેથ્સના સિલેબસને પણ આપણે સારી રીતના કવર કરીએ છીએ ભલે પાંચ સમ કરીએ પણ એક્ઝામમાં એ પાંચ રીતથી નો કોઈ સમ નહીં આવે એ રીતના હું તૈયાર કરાવડાવું છું તો એના પણ વિડિયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો થેન્ક યુ